મહત્વના સમાચાર અમદાવાદમાંથી પણ મળી રહ્યા છે। ગઈકાલે જે આતંકી હુમલો થયો જેના કારણે દેશભરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। દેશના જવાનો શહીદ થયા છે અને આ શહાદત એડે ન જવી જોઈએ, કારણ કે હવે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। દેશની જનતાનો બસ એક જ અવાજ છે, દેશની જનતા હવે એક જ માંગ કરી રહી છે કે જડબાતોડ જવાબ આપે। સરકાર પાસે પણ એક જ માંગ જનતાની છે, કારણ કે આપણા દેશના જવાનો શહીદ થયા છે। પાકિસ્તાન અવારનવાર આપણા દેશના જવાનો ઉપર હુમલો કરે છે। ગઈકાલે જે હુમલો થયો, 20 વર્ષનો સૌથી મોટો હુમલો, ઉરી બાદ પણ આ સૌથી મોટો હુમલો થયો છે જેમાં દેશના 40થી વધારે જવાનો શહીદ થયા છે। ત્યારે પાકિસ્તાનમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા અમદાવાદમાં લગાવવામાં આવી રહ્યા છે। અમદાવાદના નાગરિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। થલતેજ ખાતે લોકો વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે, કારણ કે જનતામાં એક આક્રોશ છે, શોકની લાગણીની સાથે એક રોષ પણ જોવા મળી રહ્યો છે। કારણ કે દેશના જવાનો શહીદ થયા છે અને દેશના જવાનોની શહાદત આમ જ એળે ન જવી જોઈએ, જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપવો પડશે। કારણ કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો નથી છોડી રહ્યું, વારંવાર હુમલા કર્યા બાદ પણ એક જ અવાજ કરી રહ્યું છે કે આ હુમલોમાં અમારો કોઈ સાથ નથી, અમારો કોઈ હાથ નથી। જો કે જૈશ એ મોહમ્મદે આ જવાબદારી સ્વીકારી છે, આતંકીઓનો ખાત્મો કરવાની જરૂર છે। લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા છે, આ દ્રશ્યો આપ જોઈ શકો છો, અમદાવાદના થલતેજ વિસ્તારના છે। કઈ રીતે લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે, કઈ રીતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। શહીદોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી રહી છે, શ્રદ્ધાંજલિની સાથે આતંકવાદીઓને ખતમ કરવા માટેની માંગ, લોકોમાં એક મનમાં આક્રોશ એ પણ જોવા મળી રહ્યો છે। કારણ કે દેશના જવાનો શહીદ થયા છે અને આ કોઈ પણ ભોગે સહન ન કરી લેવાય તેવી ઘટના છે। કારણ કે પાકિસ્તાન વારંવાર આ પ્રકારના કૃત્ય કરતું આવ્યું છે, ભારત પણ જડબાતોડ જવાબ આપે છે, પરંતુ આ હુમલો 20 વર્ષનો સૌથી મોટો હુમલો જેમાં આપણા દેશના આટલા બધા જવાન શહીદ થયા છે, ત્યારે લોકોમાં હવે એક જ માંગ છે, બસ પાકિસ્તાનને એમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપો। અમદાવાદના થલતેજ ખાતે લોકોનો વિરોધ આપ જોઈ રહ્યા છો, કઈ રીતે લોકોમાં એક આક્રોશની લાગણી જોવા મળી રહી છે, શોક પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આપણા દેશના જવાનો શહીદ થયા છે અને એ જવાનોના પરિવાર અત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે। ન માત્ર જવાનોના પરિવારજનો, આપણા દેશના દરેક લોકોએ આપણા દેશના જવાન એટલે કે આપણા દીકરાઓને, કોઈ માએ પોતાના દીકરા ગુમાવ્યા છે, તો કોઈ પત્નીએ પોતાના પતિને ગુમાવ્યા છે, તો કોઈ છોકરાઓ પોતાના માતા પિતાને ગુમાવ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે તમામ જે શહીદો જવાન શહીદ થયા છે એ શહાદત હવે એડી ન જોવી જોઈએ, લોકોમાં આક્રોશ છે, માંગ એક જ છે, પાકિસ્તાનને એમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવામાં આવે, આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવે। થલતેજ વિસ્તારના આ દ્રશ્યો છે અમદાવાદના, કે જ્યાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે, લોકો પાકિસ્તાન વિરુદ્ધ જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી જ માંગ કરી રહ્યા છે। જે દેશના જવાનો શહીદ થયા છે તેઓને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી છે। જો કે હવે સરકાર કેવા પગલાં લે છે આ દિશામાં તે જોવાનું રહેશે। જો કે હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સેનાના ત્રણેય પાંખોના વડાઓની હાજરીમાં સુષ્મા સ્વરાજ, રાજનાથ સિંહ, અરુણ જેટલી સુષ્મા સ્વરાજની હાજરીમાં એક બેઠક પણ બોલાવવામાં આવી છે। બેઠકમાં પણ કેવા પ્રકારની રણનીતિ થઈ છે તેના અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી। કે આ દેશના જવાનો ઉપર જે બર્બરતાપૂર્વક કાયરાનો કૃત્ય કર્યું છે પાકિસ્તાન દ્વારા ચલાવેલા આતંકવાદે, એટલે અમારી બહુ સ્પષ્ટ માંગ છે પાકિસ્તાનમાં અંદર ઘૂસીને એ આતંકવાદનો સફાયો થઈ જવો જોઈએ ને આતંકવાદીઓને ત્યાં કબ્રસ્તાનમાં જગ્યા પણ ના મળે એટલી લાશો ઢગલા કરી દેવા જોઈએ, એવી અમારી બહુ સ્પષ્ટ માંગ છે। આ દેશના નેતાઓ, જે ચાહે વિરોધ પક્ષ હોય કે પક્ષના હોય, અમારી એક દિલની એક શુભેચ્છા છે કે દેશના માટે થઈને એક થઈને આ પાકિસ્તાનનો સફાયો કરી નાખો, અને જો એની અંદર કોઈ સપોર્ટ ના કરતું તે પાર્ટીનો સફાયો કરી નાખો। તો સાંભળ્યું કે લોકોમાં કેવા પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે, બસ જવાબ જો
कार्यवाही करवानी जरूर छे, कारण के पाकिस्तान नापाक हरकत नथी छोड़ी रह्यु। त्यारे हवे लोको एक ज मांग करी रह्या छे के जड़बातोड़ जवाब आपवामां आवे, ए पछी सरकार होय विपक्ष होय तमाम साथे मळीने एक बीजा पर आरोप प्रत्यारोप ने बदले साथे मळीने देशना जवानो शहीद थया छे ए शहादत एड़े न जोवी जोईए। जे लोकोए आपणा देशना जवानोने मोतने घात उतार्या छे ए लोकोने एमनी ज भाषामां जवाब आपवानी जरूर छे। लोकोमां आक्रोश छे, शहीदों ने श्रद्धांजलि पाठवामां आवी रही छे, मांग एक ज छे जड़बातोड़ जवाब आपवामां आवे, कारण के शहीदोनी आ शहादत एड़े न जवी जोईए। आतंकवादीओने खतम करवानी मांग लोकोमां अत्यारे उठी रही छे, एक रोष एक आक्रोश लोकोना मनमां जोवा मळी रह्यो छे, कारण के एक साथे 40 थी वधु जवानो आपणा देशना शहीद थया छे। गईकाले पुलवामामां जे घटना बनी सीआरपीएफना जवानो शहीद थया छे 40 थी वधारे, खूब ज दुखद घटना, निंदनीय घटना बनी छे, अने आ माटे पाकिस्तान तो पोतानो हाथ होवानो इनकार करी रह्यो छे। जो कि जैसे मोहम्मदे आ जवाबदारी स्वीकारी छे, एक वखत सर्जिकल स्ट्राइक आपणे करी, परंतु तेम छतां पण पाकिस्तान नथी सुधरी रह्यू, वारंवार नापाक हरकतो करी रह्यू छे, अने हवे देशनो दरेक नागरिक पण ज्यारे शोकमां जोवा मळी रह्यो छे, जवाब मांगी रह्यो छे, कार्यवाही करवामां आवे, सरकार सामे अपील करी रह्यो छे कि भारत पासे अत्यारे एटली તાકાત છે કે એ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે છે। ભારત જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોએ પણ ભારતને સાથ આપ્યો છે અને આ ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી છે। हिंदुस्तानी सेना पर जे कोई वीर सपूत शहीद थया छे एने श्रद्धांजलि समारोह हतो अहींया, ने पाकिस्तानुं पुतलुं दहन कीधुं छे अहींया, ने पाकिस्तानने सबक शीखाड़वा माटे सरकार जोड़े चेतावनी आपवा माटे अहींया बधा युवान भेगा थया छे के पाकिस्तान ने आवो सबक शीखाड़वानी जरूर छे, 7 पीढ़ी सुधी के हिंदुस्तानी सेना पर तो हमलो ना ज करे। ने आ बधा राजकारणीओ नवरी ट्वीट करे छे के हवे आवो करवो जोईए, राजनीतिक मुद्दा बनावे छे, आ मुद्दा बंद करवा जोईए, ने हवे तो पाकिस्तान ने आवो सबक शीखाड़वानी सख्त जरूर छे के पाकिस्तान सामेथी ट्वीट करवो जोईए के हवे आ भूल अमारथी 2019ના ચુનાવને પહેલે જે કંઈ થઈ છે ભૂલ, આ હવે તો નહીં પણ 7 પીઢીઓમાં અમે હિન્દુસ્તાનની આર્મી જોડે આવી બર્તાવ નહીં જ કરે।